हरिओम विद्यार्थी मित्रों, धोरण सात विज्ञान पाठ अठार दूषित पानी की वार्ता। हवे जो आपने तमे लोग बधाए जाणो छे पानी एटले शुं अने दूषित पानी एटले शुं। आपणे दूषित पानी कोने कहीए के जे पानी चोखू नथी ते, एवुं विचारीए ना तो दूषित पानी कोने कही शकीए आपणे के जे खारुं पानी छे, बाथरूम नुं पानी छे, संडास ढोकळा अने वस्ती वातावरणने कारणे जे पानी ઉત્પન્ન થાય છે અને પાણી જે સીધું ખાડવાનું પાણી નદી નાળાથી પાણી બધું નદી નાળામાં અને કેનલમાં જાય અને જે પાણી ખરાબ થાય છે એ પાણી આપણે કહી શકીએ છીએ દૂષિત પાણી। એ પાણીને આપણે દૂષિત પાણી કેમ કહીએ છીએ? કારણ કે એની અંદર ઘણા બધા માઇક્રો ઓર્ગેનિઝમ્સ એટલે કે જીવાણુઓ હોય છે, ઘણો બધો કચરો હોય છે, એનો કલર અલગ હોય છે, એમાં ક્ષાર ભરેલા હોય છે અને કથ્થઈ રંગનું હોય છે, જે પીવાને લાયક હોતું નથી, ગંદકી ફેલાવે છે અને જે સમાજ માટે અને આપણા બધાના આરોગ્ય માટે ખૂબ હાનિકારક છે, તે જળ સૃષ્ટિ માટે પણ હાનિકારક છે। એવા પાણીને આપણે શું કહીશું? અશુદ્ધ અને દૂષિત પાણી। હવે પાણી અછત છે અને કારણ સર્જાય એ આપણે આ દૂષિત પાણીની વાર્તામાં આપણને બીજો પોઈન્ટ આપ્યો છે। તો હવે પાણીની અછત ક્યારે સર્જાય? કે જ્યારે આપણે આ બધા જ પાણીનો પ્રદૂષણ કરીએ, ઔદ્યોગિક વિકાસને કારણે આપણે ખૂબ જ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરીએ, જમીનમાંથી એટલે ભૂગર્ભમાંથી આપણે પાણી ખેંચી કાઢીએ, બરાબર છે? ભૂગર્ભમાંથી ને એમાંથી આપણે પાણી ખેંચી કાઢીએ અને એ પ્રમાણમાં જમીનમાં પાણી ઠલવાઈ ગયું ત્યારે શું થાય છે? પીવાના પાણીની અછત સર્જાય। પછી ગેરવ્યવસ્થા, મતલબ કે આપણા ઘરોમાં સોસાયટીઓમાં એમ ખૂબ જ પાણી આવે, બરાબર છે? પાણી ક્યાંથી આવે? તો આપણી સોસાયટીની ટેન્કમાંથી। હવે આ સોસાયટીની ટેન્કમાં પાણી ક્યાંથી આવે? શહેરોની ટેન્કમાંથી। અને શહેરોની ટેન્કમાં પાણી ક્યાંથી આવે છે? તો કે નદી અને તળાવમાંથી। પરંતુ તમે જુઓ મિત્રો, તો તમારા ઘરમાં ઘણા બધા નળ એવા હશે કે જે ટપકતા હશે, એ ટપકતું પાણી કેટલાય લીટર પાણીને વહેવડાવી દે છે અને એ ચોખ્ખું પાણી જે ઝૂંપડપટ્ટીમાં કે પછી ઓળોમાં આપણે આપી શકીએ એ આપી શકતા નથી, એટલે એ એક જાતની ગેરવ્યવસ્થા ઊભી થઈ ગઈ નહીં। અને બીજું એ કે પાણીનું વિતરણ તમે જુઓ તો અમુક વિસ્તારમાં ખૂબ સરખી રીતે કરવામાં આવે છે, જ્યારે અમુક વિસ્તારોમાં પાણીનો કાપ હોય છે, એને પણ પાણીની વિતરણની ગેરવ્યવસ્થા કરી શકાય। હવે પાણીની અછત પ્રદૂષણને કારણે કેવી રીતે રૂપાંતર? તો પાણીની અછત તમે જુઓ તો અત્યારે આપણા રાજ્યમાં અને આપણા દેશમાં જુદી જુદી જગ્યાએ શેકની ડેમ, કુવા બરાબર બધું જ બનાવેલું છે, નહેરો પણ બનાવેલી છે, પરંતુ આ પાણી ચોખ્ખું છે, પીવાલાયક છે? તો તમે કહેશો ના, કે તો કે આપણે લોકો જ આ પાણીને શું કરીએ છીએ? પ્રદૂષિત કરીએ છીએ। આપણા ઘરનો કચરો, વેસ્ટ, કે આપણે ક્યાંય ફરવા જઈએ અથવા તો પૂજા પાઠ કરીએ, એનું જે બધું હોય એ બધું કોથળીઓમાં ભરી દઈએ છીએ અને પછી આપણે નદી નાળા અને નહેરોમાં નાખી આવીએ છીએ, ચેક ડેમમાં નાખી આવીએ છીએ। એવી જ રીતે કારખાનાઓનું ગંદુ પાણી પણ આ બધી જગ્યાએ લોકો વેડાવી દે છે, પરિણામે એ જે પાણી છે એ પ્રદૂષિત થઈ જાય છે અને સરકારે આપણા માટે જે વ્યવસ્થા ઊભી કરેલી છે વપરાશના પાણીની અને પીવાના પાણીની, એમાં અછત સર્જાય છે। એટલે અછત સર્જાવાના મુખ્ય કારણો કોણ છે? મનુષ્યો અને પ્રાણીઓ જ છે, કારણ કે એ લોકો પ્રદૂષણ કરવામાં પહેલો નંબર છે। હવે તમે લોકો સમજી ગયા છો કે અશુદ્ધ અને દૂષિત પાણી કોને કહેવાય? તો કે અશુદ્ધ અને દૂષિત પાણી કે જે પાણી આપણે રોજિંદા ઉપયોગમાં વપરાશમાં લીધા પછી ઉત્પન્ન થાય છે એને આપણે અશુદ્ધ પાણી કહીએ છીએ। અને પાણીની અછત કેવી વસ્તુઓને કારણે થાય? તો કે પ્રદૂષણ, ઔદ્યોગિક વિકાસ અને આપણી ગેરવ્યવસ્થાને કારણે પાણીની અછત વધાય। હવે આ જે અશુદ્ધ પાણી છે એ પાણીનું આપણે શુદ્ધિકરણ કરવું હોય તો શું કરવું જોઈએ? તો કે આપણે જોયું હશે કે શહેરોમાં અને ગામડાઓમાં સુવિસ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય છે। એ સુવિસ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિશે તમે લોકો મિત્રોએ સાંભળ્યું હશે, લગભગ તમે પાંચમા છઠ્ઠામાં ભણ્યા હશો ત્યારે આ સુવિસ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિશે તમે ભણી ગયા હશો। અને એ સુવિસ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં તમે શું શીખ્યા હતા? તમને લોકોએ કદાચ નજીકના સુવિસ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ગ્રુપ એક્ટિવિટીમાં વિઝિટ પણ લીધી હશે, એટલે કે
મુલાકાત લીધી હશે. એ મુલાકાતમાં તમે જોયું હશે કે સુરેશ ચિટફંડમાં પાણી ક્યાંથી આવે છે, તો એ પાણી કયું કયું હોય છે, આપણે ઘરોમાં જે વાપરીએ છીએ કે પછી કારખાનામાં, ઉદ્યોગોમાં, સાડીઓના કારખાનાઓમાં, મિલોમાં જે બધું પાણી ઉત્પન્ન થાય છે, એ પછી હોસ્પિટલમાંથી નીકળતું પાણી અને કાર્યાલયમાંથી નીકળતું પાણી, આ બધું જ પાણી જે પાઇપલાઇન દ્વારા, નદીની પાઇપલાઇન દ્વારા સુવેજ ટ્રીટમેન્ટમાં જાય છે, ત્યાં મોટા મોટા વિભાગો પાડેલા હોય છે અને એ વિભાગોમાંથી પહેલાં મોટો કચરો, પછી ઝીણો કચરો, પછી સાવ માટી જેવો કચરો અને પછી ગાળણ પદ્ધતિ જે સૌ ચોખ્ખું પાણી નીકળે એટલે કે કચરા વગરનું પાણી, એની અંદર એ લોકો ક્લોરિન અને બીજી બધી ટ્રીટમેન્ટ કરીને એ પાણી ખેતરોમાં છોડી શકાય એવું બનાવે છે અને ત્યાં પણ એ લોકો ઓર્ગેનિક ખેતી કરતા હોય છે. એટલે સુવેજ ટ્રીટમેન્ટનો પ્લાન્ટનો ઉપયોગ શેમાં કરવામાં આવે છે, સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ઉપયોગ પાણીના શુદ્ધિકરણમાં કરવામાં આવે છે. એટલે કે જે પાણી ગંદું છે, જેનો આપણે બગાડ કરી નાખ્યો છે, એ બધા જ પાણીને ટ્રીટમેન્ટ કરીને એ પાણીને શું કરવામાં આવે છે, ચોખ્ખું કરવામાં આવે છે, જેથી કરીને એ પાણીનો વપરાશ આપણે ઘણી બધી જગ્યાએ કરી શકીએ અને એની દ્વારા જે ઉત્પન્ન થયેલો કચરો છે એનો કુદરતી ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. આ સિરીઝની અંદર શું હોય છે મિત્રો? તો આ સિરીઝની અંદર દ્રવ્યો, કાર્બનિક, અકાર્બનિક ઘટકો, પોષક તત્વો, મૃતોપજીવી, સૂક્ષ્મજીવો અને બીજા અનેક સૂક્ષ્મજીવો છે. તો આપણે શું સમજાય કે સુવેજમાં તો બધી જ જગ્યાએથી પાણી આવતું હોય, આ બધી જગ્યાએથી જે પાણી આવતું હોય એમાં શાકભાજી, વનસ્પતિ અને હોસ્પિટલમાંથી બધું જ ગંદકી હોય, એ બધી જ હોય, એટલે એની અંદર ઘણા બધા જીવાણુઓ હોય મિત્રો, હોય જ. અને મૃતકજીવો એટલે કે શું હોય? મૃતકજીવી એટલે જે બીજા જીવ ઉપર નિર્ભર હોય એને આપણે શું કહીએ છીએ? મૃતકજીવી એટલે કે કોઈ વસ્તુ જે ખોવાઈ થતી હોય એમાંથી જે પોષક તત્વો લે એને આપણે મૃતકજીવી કહીએ છીએ. સૂક્ષ્મજીવો હોય, જીવાણુઓ હોય અને પોષક તત્વો પણ હોય છે. પોષક તત્વો એટલે કે આપણા ઘરમાંથી જે આપણે ગટરમાં જવા દેતા હોય એમાં પણ શાકભાજી હોય, ફ્રૂટ હોય, એ બધાની છાલ હોય, એમાં શું રહેલું હોય છે? પોષક તત્વો રહેલું હોય છે. એ બધું જ આ તમે જોઈ શકીએ. શેમાં જોઈ શકીએ છીએ? આપણે સિવેજમાં જોઈ શકીએ છીએ. હવે આપણે પાણીનું આ બધી જ વસ્તુ આપણે શું કામ કરીએ છીએ? તો કે પાણીને ચોખ્ખું કરવા માટે અને ચોખ્ખા પાણીનો ઉપયોગ આપણે શ્વાસ ડિઝાઇન માટે કરીએ છીએ, પીવા માટે અને ઘર વપરાશની વસ્તુ માટે. જે આ બધા પાણીથી આપણે જે શુદ્ધિકરણ કર્યું એ પાણી તો આપણે ખાલી વપરાશ માટે અને ખેતી માટે ઉપયોગમાં લઈ શકીએ. જ્યારે પીવાનું પાણી જે આપણને મ્યુનિસિપાલિટી દ્વારા આપવામાં આવે છે, જેમાંથી આપણને ક્લોરિન ફેંકીને આપવામાં આવે છે, એ પાણી ચોખ્ખું હોય છે અને એ આપણા માટે પીવા લાયક હોય છે. હવે સિવેજ એ શું છે? સિવેજ એ ઘરો, ઉદ્યોગો, હોસ્પિટલો, કાર્યાલયો અને બીજી અનેક જગ્યાએથી મુક્ત થતું પાણી છે. જેમ મેં તમને સુરત શીખવાડ્યું એ પ્રમાણે આ બધામાંથી મુક્ત થતા પાણીને આપણે શું કહીએ છીએ મિત્રો? સિવેજ કહીએ છીએ. શેરીઓમાં વહી જતા પાણીનો પણ તેમાં સમાવેશ થાય છે. રસ્તા અને છાપરાના ધુમાણ દ્વારા આવતું પાણી શું થાય છે? એની અંદર હાનિકારક તત્વો હોય છે. સિવેજ એ પ્રવાહી કચરો છે. આ ખાલી જગ્યામાં પૂછી શકાય. સિવેજ એ પ્લેટ છે. તો સિવેજ એ શું છે મિત્રો? પ્રવાહી કચરો છે. તેમાંના મોટા ભાગનું પાણી એ દ્રાવ્ય અને વિલંબિત દ્રવ્ય ધરાવે છે. આ દ્રવ્યોને આપણે શું કહીએ છીએ? પ્રદૂષકો. તો આ ખાલી જગ્યામાં પૂછી શકાય કે દ્રાવ્ય અને વિલંબિત દ્રવ્યોને ખાલી જગ્યા કહે છે. શું પૂછી શકાય? દ્રાવ્ય અને વિલંબિત દ્રવ્યોને ખાલી જગ્યા કહે છે. તો કે શું કહેવાય મિત્રો? પ્રદૂષકો. બરાબર છે. એટલે આમાં તમને મેં બે વસ્તુ સમજાવી. એક તો વ્યાખ્યા પણ સમજાવી અને તમને કીધું કે પ્રદૂષકો શું એ પણ પૂછી શકાય. એટલે તમારે વ્યાખ્યા પૂછે તો સુરેશની વ્યાખ્યા એમ પણ પૂછી શકાય. તો તમે લખતા જજો કે આ તમારે બધી જ વ્યાખ્યાઓ લખવાની છે અને યાદ રાખવાની છે. વ્યાખ્યામાં તમને સિવેજની વ્યાખ્યા પૂછી શકાય. પછી ફિલિંગ ધ બ્લેન્ક્સમાં દ્રાવ્ય અને વિલંબિત દ્રવ્યોને શું કહે છે? દ્રાવ્ય અને વિલંબિત દ્રવ્યોને
હવે આપણે આપણી શાળા ઘર કે રસ્તા નજીકની ખુલ્લી ગટરો અને તેમાં વહેતા પાણીનું અવલોકન કરવાનું છે. તો તેમાં જો કે તેનો રંગ ગંધ બીજા બધા કરતાં અલગ હોય છે કે સરખો હોય છે. આપણે જાણીએ છીએ કે સીવેજ એ નિલંબિત દ્રવ્યો, કાર્બનિક અને અકાર્બનિક ઘટકો, પોષક તત્વો, મૃતોપજીવી અને રોગકારક સૂક્ષ્મજીવો તથા બીજા સૂક્ષ્મજીવોનું જટિલ મિશ્રણ છે. અને એમાં કાર્બનિક અશુદ્ધિમાં આપણે શું લખી શકીએ, કાર્બનિક અશુદ્ધિઓમાં શું શું હોય શકે મિત્રો? કાર્બનિક અશુદ્ધિઓ માનવગણ, પ્રાણીઓ કચરો, તેલ અને યુરિયા એ બધાનું જ મિશ્રણ હોય એને આપણે શું કહીએ છીએ, કાર્બનિક અશુદ્ધિ. હવે એમાં જંતુનાશકો, વનસ્પતિ નાશકો, ફળો અને શાકભાજીનો કચરો. શું વનસ્પતિ નાશકો, જંતુનાશકો, ફળો અને વનસ્પતિ નાશકો, જંતુનાશકો ફળો અને શાકભાજીનો કચરો, ફળો અને શાકભાજીનો કચરો હોય છે. પછી બીજી અકાર્બનિક અશુદ્ધિઓ, તો અકાર્બનિક અશુદ્ધિઓમાં નાઇટ્રેટ, ફોસ્ફેટ અને ધાતુ. અકાર્બનિક અશુદ્ધિઓ આપણે આ કાર્બનિક અશુદ્ધિ શીખ્યા. હવે અકાર્બનિક અશુદ્ધિઓમાં શું શું હોય છે? નાઇટ્રેટ, ફોસ્ફેટ અને સલ્ફેટ. અકાર્બનિક અશુદ્ધિઓ નાઇટ્રેટ, સલ્ફેટ અને ધાતુ. બરાબર, શું હોય છે? નાઇટ્રેટ, ફોસ્ફેટ, સલ્ફેટ અને ધાતુ. એ ઉપરાંત આપણે પોષક તત્વોમાં ફોસ્ફરસ અને નાઇટ્રોજન. પોષક તત્વોમાં શું હોય? તો કે ફોસ્ફરસ અને નાઇટ્રોજન. અને ત્રીજું છે બેક્ટેરિયા, તો એમાં કોલેરા અને ટાઇફોઇડ. બેક્ટેરિયામાં શું આવશે? કોલેરા અને ટાઇફોઇડ. અને અન્ય સૂક્ષ્મજીવો જે મરણા માટે કારણભૂત છે. અન્ય સૂક્ષ્મજીવો કે જે મરડા માટે કારણભૂત છે. બરાબર છે, એટલે તમે લોકો શું સમજ્યા? આ આખો ક્વેશ્ચન કેવી રીતે પૂછી શકાય કે સુએજ શું છે અને એની અંદર ક્યાં ક્યાં કાર્બનિક અકાર્બનિક ઘટકો, અશુદ્ધિઓ, પોષક તત્વો અને સૂક્ષ્મજીવો આવેલા છે એનું આપણે આ વર્ગીકરણ કર્યું. એટલે આ પ્રશ્ન 2 કે 3 માર્કમાં પૂછી શકાય. હવે પાણી આપણને શું બનાવે છે? તાજગી સભર બનાવે છે. બરાબર છે, હવે આપણે વિચારો કે આપણા ઘરમાં એક અગલો પણ ચોખ્ખો બનાવો કે આપણા ઘરમાં પાણી ક્યાંથી આવે છે અને આ પાણી આપણે કેટલા લીટર ઉપયોગ કરીએ છીએ. બરાબર છે, તો તમે જોજો
એક્ટિવિટી 18.3 જુઓ કે પાણી તાજગી સલગ બનાવે છે. ઘરોમાં અથવા બહુમાળી મકાનોમાં સામાન્ય રીતે પાઇપોના એક સમૂહ દ્વારા પાણી આવે છે અને બીજી પાઇપોથી ગંદુ પાણી બહાર જાય છે. અંદાજ લગાવો કે તમે જમીનમાં જોઈ શકો છો કે આપણે પાઇપના આવા નાના મોટા ઘણા જાળા બનાવ્યા છે, જેને આપણે શું કહીએ છીએ, ગટર. એટલે કે શહેરોમાં આપણે શું બનાવેલું છે, ગટર. આપણે પ્રક્રિયા વાયુ મિશ્રણ યંત્ર દ્વારા આખું બધું હલાવીને મિશ્રણ
ઇલેક્ટ્રોનને હલાવીને પછી જે નમૂનો લેવામાં આવ્યો એને આપણે શું નામ આપ્યું? વાયુ મિશ્રણ પ્રક્રિયા પછી નમૂનો બે. હવે ફિલ્ટર પેપરને આપણે શંકુ આકારનો બનાવીને વાળી દેવાનું છે. હવે નળના પાણી વડે ભીનું કરીને આ શંકુ આકારના જે ફિલ્ટર પેપર છે એ ફનેલમાં નાખવાનો છે અને તેમાં રેતી કાંકરી અને અંતિમ મધ્યમ કરનાર પથ્થરો પથ્થરો ભરવાના છે. હવે રેતી આ બધું જ વાયુયુક્ત પાણી બીકરમાં ફિલ્ટર દ્વારા રેડવાનું છે. પ્રવાહીને ફિલ્ટરમાં ઉભરાઈ જવા દેવાનું છે અને સ્વચ્છ પાણી ન મળે ત્યાં સુધી આપણે ગાળતા જ રહેવાનું છે. હવે આ ગળાયેલું પાણી ત્રીજી કસનળીમાં લેવાનું છે અને કસનળીને ગાળણ પાપે નમૂનો ત્રણ નામ આપવાના છે. બરાબર, આપણે પહેલામાં શું કર્યું? પહેલું એમનેમ પાણી લીધું કસનળીમાં, બરાબર છે. પછી બીજુંમાં આપણે શું કર્યું? આપણે વાયુ મિશ્રણ યંત્ર દ્વારા મિશ્રણ કરી અને લીધું. ત્રીજામાં આપણે ફિલ્ટર પેપરથી રેતી પછી થોડા નાના કાંકરા પછી મોટા કાંકરા એવું બધું નાખ્યું. પછી આ જે બધું પાણી હતું એ પાણી રેડ્યું અને જ્યાં સુધી શુદ્ધ ન આવે ત્યાં સુધી આપણે એને ગાળ્યા કર્યું અને એ જે પાણી હતું એને આપણે કસનળીમાં ત્રણમાં લીધું. બરાબર છે, ગાળણ પામેલ પ્રવાહીને ચોથી કસનળીમાં લો. હવે બીજું છે, નીચે ગાળણ પામેલું છે પ્રવાહી એને ચોથી કસનળીમાં લેવાનું છે. જ્યાં સુધી પાણી ચોખ્ખું ન થાય ત્યાં સુધી પ્રવાહીને વ્યવસ્થિત રીતે હલાવતા રહેવાનું છે અને કસનળીને ક્લોરીનની પ્રક્રિયા પામેલ નમૂનો ચાર એમ લેબલ કરવાનું છે. આ કસનળીનો કાળજીપૂર્વક આપણે અવલોકન કરવાનું છે. હવે હું જે છે આ તમને પ્રયોગ છે એ પ્રયોગ આકૃતિ દોરીને સમજાવું છું, પછી આપણે એના અવલોકનો તમારે નોંધવાના છે અને લખવાના છે. મિત્રો, આપણે અહીં સુધી રાખીશું, પછી આવતું આવતા વખતે કરશું. હરે ઓમ.